મોરબીમાં કોમન મેન ફાઉન્ડેશન દ્વારા આજે આદર્શ માતા કસોડીનો બીજો તબક્કો પરિપૂર્ણ થયો હતો, જેમાં ડોક્ટર સતીશભાઈ પટેલ લિખિત બાળ ઉછેર બે હાથમાં નાનામાં પુસ્તક પરથી આદર્શ માતા કસોટીની લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. કન્યા છાત્રાલય ખાતે યોજાયેલી આદર્શ માતા કસોટીમાં 1279 માતાઓએ આદર્શ માતા બનવા માટે આપી લેખિત કસોટી આપી હતી. સમગ્ર મોરબી જિલ્લામાં કોમન મેન ફાઉન્ડેશન મોરબી દ્વારા આદર્શ માતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આજે બીજું ચરણ પૂર્ણ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં યોજાઈ રહેલી આદર્શ માતા કસોટીની ગુજરાત સરકારે નોંધ લઈ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રવૃત્તિને બિરદાવી છે. એવી આ માતાઓને 100% સોનું બતાવી આદર્શ માતાની લેખિત કસોટીનું મોરબી જિલ્લામાં લેખિત કસોટી યોજાઈ હતી, જેમાં 1400 માતાઓના રજીસ્ટ્રેશન પૈકી 1279 માતાઓએ ખૂબ જ ઉત્સાહ સાથે લેખિત કસોટી આપી હતી, જેમાં ઉર્મિલા રાજુભાઈ ભૂત નામના એક બહેન બંને પગે દિવ્યાંગ હોવા છતાં કાંક ઘોડીના સહારે ચાલતા હોવા છતાં અને લેરી બહેન હેમંતભાઈ સ્પેરા નિરક્ષર હોવા છતાં રાઇટરની મદદથી પરીક્ષા આપી હતી. આમ કવિ બોટાદ કરે ખરું જ કહ્યું છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે, લોલ એથી મીઠી છે મોરી માચો, જન્નીની જોખ જોડ સખી રહી નહીં જડે રે લોલ. માં પોતાના બાળક માટે આદર્શ બનવા કંઈ પણ કરી શકે છે એ વાતને માતાઓએ સાબિત કરી બતાવી છે. સવારે 10-12 વાગ્યા સુધીમાં યોજાયેલી લેખિત પરીક્ષામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ પરીક્ષા આપી મોરબીમાં માતૃત્વને હિલોડે ચડાવ્યું હતું. આ કસોટીમાં ભાગ લેનાર માતાઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે અને આજની કસોટીમાં વિજેતા થયેલી 100 માતાઓની આગામી તારીખ 29ના રોજ કસોટી લેવાશે અને 100માંથી 11 માતાઓ વચ્ચે ફાઇનલ રાઉન્ડ યોજાશે, જેમાં હાલરડા બાળવાર્તા અને બાળગીતો સહિતની કસોટીમાંથી વિજેતા થનાર 3 માતાઓને પુરસ્કાર અપાશે.